અવનીશ સંવત 2501 માતૃવત 11 બુધવાર તારીખ 8/1975 ના દિને પૂજ્ય શ્રી ગાંધી સ્વામી સમાધિ તંત્રમાં શ્લોક 20 અને 21 ઉપર સ્વર્ણ પૂર્ણિમા પ્રવચન શ્રી સમાધિ તંત્ર પરના સ્વર્ણ પ્રવચન નંબર 29 நமோ நுரி சௌ ஆயிரியானம் நமோ நுரி சௌ ஜாயனம் நமோ நுரி சௌ திரிதாவர்த்தி சாவணம் ஓம்காரம் எங்கு சயோக்த நித்யம் ஜாயந்தி யோகின காமதம் மோக்ஷதம் செய்ய ஓம்காராய் நமோ நம மங்கணம் பகவானையோ மகிழம் ஊக்கமோகி மங்களம் குன்கொண்டாரி உஜேந்திர மோசு மங்களம் நமாசுமரி சாராய் சுவானு பூத்தியா சாஸ்தி சி சுவாய் பவாய આત્મા જ્ઞાનાનું પ્રદાસનું સ્વરૂપ રાગમેન રક્ષણ ગ્રહો નથી. રાગ છે કે આશ્રવ છે ને રક્ષણ છે કે અજીર છે. જ્ઞાનાનંદ સ્વભાવ એ રાગને આત્મ સ્વરૂપ તરીકે સ્વીકારતો નથી. આત્મા ચૈતન જ્ઞાનાનું પ્રજાતન સ્વરૂપ એ સંન્યક દર્શન નો વિષય છે. એ શુદ્ધ ચૈતન સ્વરૂપ રાગને ગુણગુણીનો ભેદ હોવાનું શીખન એને પણ એ અભેદ ચીજ જ્ઞાયક છે એને જોતી નથી. રાગને તે ગ્રહતો નથી અને અનંત જ્ઞાન આદિ સ્વભાવ તેનો અનંત શક્તિ અનંત ગુણ એવું જે જેનું સ્વરૂપ છે તેને એ કોઈ બી છોડતો નથી. સમજવાનું કારણ એ સંન્યક દર્શન નો વિષય છે. અનંત આનંદ જ્ઞાન આદિ અનંત શક્તિઓનું ધ્રુવ પ્રણું કર્યું છે એ કોઈ બી એને નિગુટમાં ગયો તો પણ એ ધ્રુવ સ્વરૂપ જે છે એ કોઈ જ નથી. એને એ વસ્તુ સ્વભાવ જે છે એને તો રાગને ગ્રહ્યું નથી. અજ્ઞાનપણે અનાદિથી રાગ અને ગ્રહ્યો દયાદાન વ્રત ભક્તિ પૂજાનો વિકલ્પ છે અને મારણ છે એમ કહ્યું એ તો અજ્ઞાનપણે છે. વસ્તુના સ્વભાવમાં અને સ્વભાવની દ્રષ્ટિમાં વિવાહ વ્યવહાર રત્ન કરીને જે વિકલ્પ છે તેને એમ ગ્રહ્યો નથી. આત્મા પર ગ્રહને જરા પણ ગ્રહતો નથી. અને છોડતો નથી કારણ પર નિમિત્તના આશ્રય થયેલા પ્રાયોગિક ગુણના સામર્થ્ય એટલે જ્યાં કોઈ વાત શું કરે છે ગાથામાં છે તો સૂક્ષ્મ વાત છે. આ સચી ગાથા આપીને ઉત્સાહ છે એને આત્માના ધર્મ દશા પ્રગટ થાય ચૈતન સ્વભાવના આશ્રય સંન્યક દર્શન જ્ઞાન પ્રગટ થાય તો પણ તે પર્યાય પરને ગ્રહણ છોડતી નથી.
એટલું નહીં પણ રાગ થાય કર્મના નિમિત્તના સંગે તો પણ તે રાગને લઈને વરદેવને ગ્રહે કે છોડે એનું બંધું. હા હા, આત્માનો શુદ્ધ સ્વભાવ ધ્યાન કેવું સમય દર્શનમાં કહે છે કે સમ્યક દર્શનની સામર્થતા સ્વભાવની પ્રગતિ એ પણ પરદ્રવ્યને ગ્રહે કે છોડે એવું એના માન શરીર વાણી કર્મ કર્મે ગ્રહે છોડે તો સ્વભાવિક દ્રષ્ટિ થઈ કોઈ નથી અને સ્વભાવમાં મુક્તિ એવો પર્યાયના કર્મના સંગે પોતા થી પોતાનો વિકાર થયો પણ વિકારના સામર્થ્યથી વરદ્રવને ગ્રહે કે છોડે કે ખાલે કે મૂકે હું એનામાં નથી. સમજાય છે કારણ આવું ભગવાન ચૈતન્ય સ્વરૂપનું આવું વિકરાવેલું સ્વરૂપ જોયું છે એ જેને અંતર જોવામાં આવે દ્રષ્ટિ વડે કરીને તે દ્રવ્યના શુદ્ધ સ્વભાવનો સ્વીકાર થાય તો તે પર્યાય રાગને ગ્રહતી નથી અને રાગને છોડતી નથી. સમ્યક દર્શનની પર્યાય એ સ્વીકારી ન્યાયક સ્વભાવને અવલંબે સ્વીકારો પ્રગટે છે. એ વિનાનું જ્ઞાન પણ જ્ઞાન ખોટું છે. જે સ્વરૂપ ચૈતન ન્યાયક છે એના સંબંધે એનું જ્ઞાન જે થાય શાસ્ત્રનું જ્ઞાન એ નહીં જ્ઞાન કારણ કે શાસ્ત્રનું જ્ઞાન એ પરાલંબી પર સત્તાવલંબી જ્ઞાન છે. એ પણ બંધનું કારણ છે. પણ જ્યાં ચૈતન્ય જ્ઞાયક સ્વભાવ એની એકાગ્રતાથી જે જ્ઞાનની દશા થાય એ જ્ઞાનની દશા રાગને ગ્રહતી નથી અને રાગને છોડતી નથી. સમજાણું કહાય એવો એનો સમ્યક દર્શનનો વિકારી સ્વભાવ છે પણ એવો દર્શનનો સ્વભાવ એવો છે. સામર્થ્ય સ્વાભાવિક કે વિભાવિક ગુણના સામર્થ્ય આત્મા વડે પરદ્રવ્યનું ગ્રહણ છોડવું અશક્ય એ સમયસરની વાત. આત્માને પરદ્રવ્યનો ગ્રહણ ત્યાગ કહેવો એ તો વ્યવહાર નહીંનું કથન માત્ર છે. આત્મા રાગ ગ્રહે કે રાગ ગુણે એ તો વ્યવહાર નહીં છોડે વિધાન સારું થાય ત્યારે કપડા છોડે છે ને તે ભગવાન કપડા છોડે હું રાગને છોડે કપડાની એ છૂટવાની પર્યાયનો એનો ઉત્પાદ ભાવ ત્યાંથી ખસી જવાનો છે એથી તે કપડા છૂટી જાય છે. બહુ મારક ખરેખર કોઈ કપડામાં તે પર્યાય ત્યાં રેલી એમ નથી ખસી જાય છે એનો ઉત્પાદ ભાવ છે
એ પર્યાયનો એ પરમાણુના ઉત્પાદતા છે એ ખસી જાય છે. આત્મા એને કપડાને છોડે એ માનતા મુકા છે. કોણ છોડે ક્યાં રહી શકતો જ્યાં છે બધા જે પદ પદાર્થ છે ઘણી દૂર રહો પણ પંચના વર્તના વિકલ્પ ને આત્મા ગ્રહે કે રાગ ને છોડે ભાઈ ચૈતન સ્વરૂપ છે એ જ્ઞાન સ્વરૂપી સ્વરૂપ કોને ગ્રહે કોને છોડે એ તો ગ્રહણ ત્યાગ થાય કરના એને જાણે થાય તો જ્ઞાની તો જાણે મારામાં થયો નથી અને રાગ જાય તો મેં એને છોડ્યો છે એમ નથી. જન્મસત્વ બાપુ જીવન ભાઈ જન્મ મરણના અંતને લાવવાનું સત્વ શિક્ષણ સાચી તો અનંત વાપણા પાયા અંત માવર દિગંબર સાધુ અનંત વાર છે. અનંત વાર અગિયાર અન્ય જ્ઞાન કર્યું એક અંગમાં હજાર હજાર પદ એક પદમાં ઉતરાયણ તેલ વાગ્યા એ પણ જ્ઞાન જ્ઞાન નહીં કે પરરક્ષણજી ઉધાર થયો એ આત્માનું જ્ઞાન નહીં એ આત્માને લાભદાયક નહીં. ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી વસ્તુ છે એના સ્વભાવના માથી જ્ઞાનની પર્યાય આવે કે જે કંઈ સુંદરને નિદરાવી થાય એને જ્ઞાન કહીએ. સમજાવું કરાયથી આત્મા જ્ઞાન સ્વભાવી હોવાથી તેનો ગ્રહણ ત્યાગ નથી. જયારે જીવ આત્માના સ્વરૂપમાં ભીન થાય છે ત્યારે આત્મા પોતાના સ્વરૂપમાં સંયોગી ચીજથી લખ છોડીને એ રાગના અને પર્ણના જાણપણાના ભાવમાં લખ છોડીને એક સમયની પર્યાયની લખ છોડીને વસ્તુના સ્વભાવમાં જાય ધીમ થાય છે એકાગ્ર થાય છે ત્યારે રાજાની વિચારો સ્વયં છૂટી જાય છે. એટલે એ ચૈતન્ય સ્વભાવની નિત્યતા અને ધ્રુવતા એમાં દ્રષ્ટિ આપતા એમાં સ્થિર થતા રાગની ઉત્પત્તિ થતી નથી જેટલે અંશે સ્થિર થયો એટલે અંશે રાગની ઉત્પત્તિ થતી નથી એને રાગ છોડ્યો એમ વ્યવહાર નથી કહેવામાં આવે છે. આવો મારા દીકરા ધર્મ ધર્મેશ્વર એ સિવાય આ મારા બીજે ક્યાંય નથી.
એને હિત ને એની પદ્ધતિ ભગવાનના જ્ઞાનમાં આવી એવી એમ કહી છે. જે છે જે રાગ જીતે છે ને નિષ્કાત ભાવ નાશ પામે છે ને એ આત્મા નાશ કરે એમ કેમ કે નહીં. જીન કહેવાય છે જીતે છે રાગ એ રહેવાનું. ભગવાન આત્મા પરમ આનંદ ને ઉતરાગ સ્વભાવની મૃત્યુ એમાં જ્યાં લીન થાય છે ત્યારે નિષ્ઠાત્મની પર્યાય ઉત્પન્ન થતી અને એ જેટલે અંશે રમણતા કોઈ સ્વરૂપાસન આ શબ્દકોશ વાળા બધા સ્વરૂપાસન શું કરે છે આનંદ થાય અનંતાનંદીનો અભાવ થયો એટલે અંશે ચીર થયો ત્યારે તેનો અભાવ થયો. સમ્યક દર્શન વિકારી સ્વરૂપની પ્રતીતિ કરતા જે જ્ઞાનનું સ્વસંવેદન થાય તેમાં જેટલી સ્થિરતા થાય ત્રણે એકાર્ય હોય છે. સમજાવું કહે ત્યારે તેને દર્શનમય ઉદય ન હોય એટલો ચારિત્રિક છે એટલો અનંતાનો મંદિર પણ ન હોય. હા હા જેટલું સ્વસંવેદ જ્ઞાનમાં આવ્યું એટલી જ્ઞાનની પર્યાયને જીવન કરનાર કર્મ પણ ન હોય. હવે મારે કહ્યું લોકો બીજી રીતે કરતી નાખે બાપુ અનંતતા અવશ્ય હતા આવી ચોરાસીના અવતાર તરીકે ગૌકાર કર્યા એને અનંત અવતારમાં આવ્યો દુઃખ દેખા ભગવાન નો આનંદ જે છે એને તો આવ્યો નથી. કન્યા દર્શન આનંદ ની લહેજત ની મજા તો ક્યાંય આવતી નથી બહાર એ કન્યા દર્શન માં આનંદ આવે એ વિના વિખ્યાત માત્ર દુઃખ થઈ હતું. સંયોગ પ્રતિકૂળ નું દુઃખ એ નહીં પણ સ્વરૂપની શુદ્ધતાની વિરુદ્ધ દ્રષ્ટિ એ દુઃખ છે. એ દુઃખમાં પીડાયેલો પ્રાણી ભલે શેષાયમાં હોય ઉદ્યોગપતિમાં દેખાય દેવમાં દેખાય પણ એ દુઃખની ક્રાણીમાં પીડાયેલો દેખાય. અરે પરમાત્મા ત્રિલોકના સર્વજ્ઞ દેવ નું સત તો આવું છે ભાઈ એ પોતે સર્વજ્ઞ દેવ છે. ભગવાન આત્મા સર્વજ્ઞ દેવ સર્વજ્ઞ શક્તિ નો એમાં સર્વજ્ઞ શક્તિમાં દ્રષ્ટિના સુધારમાં જે સર્વજ્ઞ સ્વભાવ આવ્યો જયારે તેને સમ્યક થયું ત્યારે તેને સ્વસંવેદન સમય જ્ઞાન થયું જયારે તેને સ્વરૂપમાં સ્થિરતા થવાના સ્વરૂપ નું આચરણ એ શુદ્ધ સ્વરૂપ છે એનું ચારિત્રિક આચરણ છે. એ કારણે રસાય છોડવો પડતો નથી. રસાય નો ઉદય આવતો નથી અથવા આવે તે ફરી જાય છે એને આત્મા એ રાગ ને નાશ કરો એમ કહેવા માત્ર સમજાવું કહે
એ ત્યાગવાળીના વિકારો સ્વયં છૂટી જાય છે, તેને છોડવા પડતા નથી. અને આત્મીય ગુણો સ્વયં પ્રગટ થાય છે. ગુણ શબ્દ પર્યાય જે આનંદ ને જ્ઞાન સ્વરૂપી કહ્યું એની અંતરમાં દ્રષ્ટિ પડતા અનંત ગુણો જે શક્તિને સ્વભાવ ગુણપણે છે, જે અનંત ગુણનો એક અંશ વ્યક્તપણે પ્રગટ થાય છે. સમજાવું થાય ત્યારે એને રાગ છોડવા પડતા નથી. સ્વયં પ્રગટ થાય ત્યારે એટલા વિકાર ઉત્પન્ન થતા નથી. આવું થયું છે ત્યાં સુધી સકાતા નથી. નિર્વિકલ દશામાં જ્યારે આત્મા પોતાના સ્વરૂપની પ્રાપ્તિમાં આવે છે શુદ્ધ આનંદ ને શુદ્ધ જ્ઞાન ધન પ્રભુ એની શ્રદ્ધાને જ્ઞાનમાં સ્વસન્મુખતામાં આવે છે ત્યારે તેને વિકલ્પમાં રાગ રહી નિર્વિકલ્પ દશા પ્રગટ થાય છે. અરે વાત એમાં તો એવું હતું ઉત્સવની પૈકી હોય આવી ગ્રહણ આવે દસ નિશાની લોકન હતું સાવ કાંઈ કાંઈ અમદાવાદ જાણે પણ એ તો બધી રાજની ક્રિયાઓની વાત જતા લોકના તીર્થંકર દેવ સર્વજ્ઞ પરમાત્મા જે થયા નાખી થયા સર્વજ્ઞ દશા આવી ક્યાંથી? રાગની ક્રિયા કરવા નથી આવી, ત્યારથી આવે છે. સર્વજ્ઞ સેવા આત્મા સર્વજ્ઞ સ્વભાવી આત્મા એને દ્રષ્ટિને વેદનમાં લીધા સર્વજ્ઞ પણ હું છે એવી એને પ્રતીક થાય છે. હું સર્વજ્ઞ છું એવી પ્રતીક થાય છે. અને પછી સ્વરૂપમાં સર્વજ્ઞની શક્તિમાં સ્થિર થતા થતા સર્વજ્ઞ પર્યાય પ્રગટપણે પ્રણમે છે એને શિવડી પરમાત્મા કહેવામાં આવે છે. હરિહંત ભગવાન હરિમાં તો કર્મથી શત્રુ અને રાજથી શત્રુ નહીં એમ કહેવામાં આવે છે. તમને કેવો છે ના વ્યવહારના પ્રથમ ગુણ આવે છે. ભગવાને તો પોતાના સ્વરૂપમાં જ્ઞાન સ્વભાવ જે સર્વજ્ઞ સ્વભાવ એનો અનુભવ કરીને વેદનમાં આવ્યા પછી અંદર ફર્યા અંદરમાં પૂરણ શક્તિનો અવલંબન લઈને ફર્યા ત્યારે એ શક્તિમાંથી વ્યક્તતા પ્રગટ સર્વજ્ઞ દશા પ્રગટ થઈ અનંત ગુણો જે અંદર શક્તિને સત્વ રૂપે હતા એ અનંત ગુણના અંતરની ઘૂંટ ઘૂંટ નીકળી ગયા. એ જ્ઞાન ને આનંદની ક્રિયા દ્વારા ભગવાનને કેવું નાખે એમ કેવું એવી વ્યવહાર કે આ પર્યાય જે છે સાધન કર્યું જેથી કેવો છે કર્મનો અભાવ થયા માટે કેવો થયો તો વાત છે નહીં, પણ પૂર્વની સાધક દશા ચાર જ્ઞાનની હતી એનો અભાવ કરીને કેવું થયું એટલે ચાર જ્ઞાન સાધક હતા એ તો પૂર્વ દશા એવી હતી એની સેવા અમે સમજાવવાનું. કેવળ જ્ઞાન જે થયું એ ઉત્પાદ તો અંદરમાં હતો સદભાવ એ એની જન્મ ક્ષણ ઉપર થશે.
સદભાવ કરી આવ્યા, સદભાવ સદંગે કરી આવ્યા, અંદર સદભાવ ગુણ નો છે તે થયો છે. જીવે કર્યાય નોતી ને થઈએ તો કર્યાય દર્શની વાત છે. હા, એ પણ પૂર્વે નોતી ને થઈ એ પણ પર્યાય ને ગુણ ના સંયુક્ત નો સંબંધ છે. એને પૂર્વ ની પર્યાય નો ના કાર્ય સંબંધ નથી. ઝીણું બહુ સંજવાય ને, ઝીણું છે આ કરું છે કરશે પકડે આ તો શ્રમલોક ના હાથ દીકરા પરમેશ્વર કરુણ દેવ શ્રીશંકર દેવ તેને એક સમયમાં શરણ પ્રાપ્ત કરણ લોક જણાના નહીં પણ તેની પર્યાય ને જાણતા એ પર્યાય જણાય ગયો. તેથી તો એમ કહ્યું છે એ બધા સંતણ કામ નથી ને ગુજરાત કામ જેમાં સંતણ નથી ને વાત એ કહ્યું તમે એ વાત સીધ ગયેલા ગુજરાત મારે કેવળ જ્ઞાન ની પર્યાય નો પ્રકાર હતો કે જ્ઞાન ની પર્યાય પર્યાય થી થઈ છે. ગુણથી નહીં, નિમિત્તથી નહીં, પૂર્વના મોક્ષના માર્ગની પર્યાયથી નહીં. ઉડવાય આવો મારે કહ્યું. અરે સાંભળીને સમજના ભક્ત તો કરે છે. અરે આવા કાળમાં અમે સમજે બાપુ કેવી સમજી ગયા એ છે એ સંન્યાસ દર્શન ની પર્યાય થઈ. નિજાત નો નાશ કર્યો એ તો નથી પણ પૂર્વ ની પર્યાય ગઈ માટે થઈ એને નથી. તેમ એ સંન્યાસ ની પર્યાય દ્રવગુણ ને આ થતી થી આવી એને નથી. એ પર્યાય નું કારણ પર્યાય, પર્યાય નું વીર્ય પર્યાય, પર્યાય નું પરમેશ્વર નો અંશ છે પર્યાય. આવી વાત સમજ ની સિવાય આવી સ્વતંત્રતા ની ક્યાંય વાત હોય શકે? જૈન ધર્મ કોઈ સંપ્રદાય નથી. જૈન ધર્મ એ વસ્તુ નો સ્વભાવ છે. સમજાણું કહેવાય જૈન ધર્મ એ સંપ્રદાય ને વાળો નથી કે તમે જૈન આમ કહો છો અને આમ કહ્યું છે એમ નથી. જીન સોયે આત્મા અને સોયે કરમ એ વતન છે. સમજ લે જીન વતન કા મરમ. અરે વાણી ક્યાં ત્યાગી આ સર્વજ્ઞ ના દોષ જેને સિરા આ કૂડે નહીં એવું ચૈતન નો સ્વભાવ છે. એવી જે અંતરની દ્રષ્ટિ થઈ ત્યારે દ્રષ્ટિનો આશ્રય દ્રવ હતો એમ કહ્યું. અને તે છે તે આવી એમ પણ કહ્યું. અને તે એનો જન્મ ક્ષણ એ સંન્યાસ દર્શન ની ઉત્પત્તિ નો જન્મ ના ઉત્પત્તિ નો એ કાળ હતો એમ કહ્યું. એ પર્યાય ને કારણે પર્યાય ને કારણે પર્યાય થાય છે. પર્યાય ના વીર્ય થી પર્યાય થાય છે, દ્રવગુણ થી નહીં. આવી સ્વતંત્રતા. હા, સર્વજ્ઞ પરમેશ્વર
दूसरा यदि स्वतंत्रता चाहे ओहो बाप रे એના વાળામાં જન્મો એને સાંભળવા મળ્યું જે છે કે આ આવી ચીજ સાંભળવા મળી નહીં એને ખુદ કરીથી તમે બધા ભગવાન તો બીજી વાત બહુ સાંભળ્યું આ ચીજ આવી છે એનું સત્વનું આવું છે એવું તે સાંભળ્યું નથી સાંભળ્યું હોય તો તેને રુચિ થઈ હોય એમ કે જે છે એ પર્યાય થઈ એ નિર્વિકલ્પ અનુભવ કાળો જીવને પરધર્મના ગણ ત્યાગનો વિકલ્પ હોતો નથી આ સંન્યાસ દર્શનના પામવા કાળો આત્માના શુદ્ધ ચૈતન્ય ઘનના અનુભવ એટલે સંન્યાસ દર્શનને પ્રાપ્ત કાળે આ અનુભવ કાળ અનુભવ એટલે વસ્તુનો જે સ્વભાવ છે તેને અનુસરીને જે દશા થઈ રાગને અનુસરીને નહીં પૂર્વને અનુસરીને નહીં એ પર્યાયના અનુભવ કાળે જીવને પરદર્ભના ગ્રહણ ત્યાગનો રાગ જ હોતો નથી હું આને ગ્રહણ આને છોડવું એવો વિકલ્પ છે હા નહીં ભારે આકરી વાત માણસને લાગે સંપ્રદાયમાંથી એવા ધ્વની એટલે લાગશે આ તો ક્યાંની વાત છે અરે જૈન પરમેશ્વરની છે એમ લાગશે પેલા વેદાંતજીની છે ભગવાન આ પરમેશ્વરની આ વાત છે વેદાંત પણ ક્યાં એ વાત છે એક આત્મા માને કઈ છે અનંત આત્મા એક આત્મામાં અનંત ગુણો અનંત ગુણની એક સમયની અનંત ફરિયાદ એ વાત છે ક્યાંય સમજાવું કઈ એ છે ધર્મ કાળ ધર્મકાળ નથી આવે ટીકામાં આવે ભગવાન આત્મા એને સંગદર્શન નામને પામવાનો કાળ છે ને ત્યારે તે પામે છે એની પામતા કાળમાં હું અનુગ્રહું આત્માને અનુભવું ને રાજને છોડું વાત કરવા માંગે જોતા કે છે ગાય આ જન્મરણના ગાળવાના હારા ગાળ છે નાખતા આવો મનુષ્યભાવને એમાં આ ભગવાનની વાણી પરમ સત્યનું સાંભળવું આટલા જોગે એ છે અંદરમાં જા ભગવાન અમારી વાણીથી પણ તું અનુભવમાં આવી શકે એવી ચીજ છે અને એ અનુભવ કાળમાં ગ્રહણ ત્યાગનો વિકલ્પ નથી એ તો તે દશામાં ગ્રહણ કરવા યોગનું ગ્રહણ થઈ ગયું સ્વરૂપમાં એકાગ્ર થઈ ગયું એ ગ્રહણ કર્યું અને ત્યાગવા યોગનો ત્યાગ સ્વયં થઈ ગયો રાગ ઉત્પન્ન થયો નહીં એનું સહજ ત્યાગ થઈ ગયો એટલે ગ્રહણ અને ત્યાગનો પ્રશ્ન જ રહેતો હવે વળી આત્મ સ્વરૂપ સંપૂર્ણપણે પ્રગટ જયારે થાય અને એ જ નહીં કરતા સમ્યક દર્શનને સમ્યક જ્ઞાનમાં પણ
બધાને જાણે દેખે વિભુ જેનો સ્વભાવ પ્રગટ થાય છે. નથી સુજ્ઞાનમાં પણ એમ કે ભાઈ સમ્યક મતિ ને સુજ્ઞાન ચૈતન્યના અવલંબે જે થયું એ જ્ઞાન પણ સંપૂર્ણ ત્રણકાળ ત્રણ લોકના દ્રવ્યન કર્યાને પરોક્ષ રીતે જાણ, પણ એ પણ જાણવાનું જ કામ કરે છે. સમજાણું થાય અહીંયા કેવું જ્ઞાનની વાત થતી છે. આત્મ સ્વરૂપ સંપૂર્ણપણે પ્રગટ થાય ભગવાન આત્મા સર્વજ્ઞ શક્તિનું સત્વ આવું થતું હોય, સર્વજ્ઞના સત્વનું સત્વ સહિત એવી સત્વ જયારે અંતરના અવલંબનથી સંપૂર્ણ કેવળ જ્ઞાન પ્રગટ થાય જેવી એની શક્તિનો સ્વભાવ હતો એવો પર્યાયમાં પ્રગટ થાય ત્યારે સંપૂર્ણ કેવળ જ્ઞાન કહેવાય. હા હા, જયારે આત્માના જ્ઞાન ગુણની પર્યાય પૂર્ણ કેવળ જ્ઞાન રૂપે પ્રગટે છે. આ કેવળ જ્ઞાનનો એવો અનંત મહિમા છે કે અનંત દ્રવ્યોના અનંત દ્રવ્યો છે, નિરોધ સીધો રકણો અનંત પદાર્થ અને અનંત ગુણોને એક એક દ્રવ્યના અનંત ગુણો છે એને અને તેમની ત્રિકાળવર્તી વિકારી અવિકારી અનંત પર્યાયને સંપૂર્ણપણે એક જ સમયમાં સરળતા કેવળ જ્ઞાન સતત જાણે છે. શુદ્ધ જ્ઞાનમાં સરળતાપૂર્ણ બધાને જાણે છે. હા સમજાવું કાંઈ અન્ય જ્ઞાન થતા સ્વસ્વરૂપ ભગવાન પૂર્ણાનંદનું આશ્રય સન્મુખ થઈને જે સન્ય જ્ઞાન થયું એ જ્ઞાન તો સર્વને જાણવાના સ્વભાવ આવે છે. કોઈને કરે ને કોઈને મૂકે એવો એનો સ્વભાવ એ નક્કી કરે ને મૂકે એવો સ્વભાવ ખેતર છે. હું એમ કે સમજાવું ને એ તો જાણવાનો સ્વભાવ છે. જ્ઞાની રાગ આવે તો જાણે, રાગ છૂટે તો જાણે, બંધ પડે તો જાણે, બંધનો અભાવ થાય બધા. એવું એનું કહું છે પ્રાણીકાળના દ્રવગુણને પર્યાયોને વિચારી આનંદ પર્યાયોને સંપૂર્ણપણે કેવળ ના એ જ સમયમાં સર્વથા પ્રત્યક્ષ જાણે છે. સર્વોત્તમ જ્ઞાન પર પદાર્થ ને જાણે છે એમ કે હું તે પણ વ્યવહાર નહીં કથન છું. જ્ઞાન પરને જાણતા પરમાં એકત્વ થતું નથી, સન્મય નથી, એ તો ભિન્ન રહીને જાણે છે. લોકતંત્ર જાણે પણ તે વસ્તુથી ભિન્ન રહીને જ્ઞાન જાણે છે. એ ખરેખર તો જ્ઞાન જ્ઞાનને જાણે છે, જ્ઞાન પરને જાણે એમ કહેવું એ પણ વ્યવહાર છે. સમજાવું કાંઈ માર્ગ તો આ કદાચ એના સમય આ જાતના વ્યવહારો પણ સમય જ્ઞાન જેને નથી એને પરમાર્થે વિશે જ્ઞાન કરી શકું. હા સમજાણું થાય છતાં વ્યવહારો પર સમય જ્ઞાન થાય એ કઈ નિત્ય સમય જ્ઞાન પ્રાપ્ત નિર્ધારણ નથી. સમજાણું કાંઈ
વાસ્તવમાં તો આત્મા પોતાને જાણતા સમસ્ત પદાર્થ જણાઈ જાય છે. પાણીની સ્વચ્છતાના રાત્રિમાં ચંદ્રને નક્ષત્રને એમાં દેખાય શકવાનું, એ પાણીનું સ્વરૂપ છે, ચંદ્ર નક્ષત્રનું નહીં. કીધું પાણી જે રાત્રિમાં સ્વચ્છ સંકળાયેલું હોય છે એના ઉપરના ચંદ્ર નક્ષત્ર ગ્રહ આદિ જણાય છે, એ નહીં. સ્વચ્છતા પાણીનું એ સ્વરૂપ છે, એને એ જાણે છે. એમ જ્ઞાનની સમયની પર્યાયની નિર્મળતામાં લોકાલોકનું જ્ઞાન જે અહીં પડ્યું છે એ લોકાલોકનું નહીં, એ પોતાની પર્યાય રીતે પડ્યું છે. રાત્રિમાં પાણી ભરતું સ્વચ્છ ચાલ્યું જતું હોય, એમ ચંદ્ર હોય, ગીરો હોય, નક્ષત્ર તારા ચમકતા હોય, એ પાણીમાં જણાય છે. એ પાણીમાં પાણીમાં જણાય નક્ષત્ર તારા છે, પાણી પર્યાય છે. એમ કેવળ જ્ઞાનની પર્યાય લોકાલોકને જાણે છે, લોકાલોક ની પર્યાય છે એ તો પોતાની જ્ઞાનની પર્યાય ને જાણે છે. એમાં એ લોકાલોક જણાય જાય છે એમ વ્યવહાર કહેવામાં. નિશ્ચયથી જણાય છે જ્ઞાનની પર્યાયમાં એવું સમજ છે, એને જાણતા નિશ્ચયથી જણાય જાય છે. આને જાણવું એમ કે હું એ વ્યવહાર છે. આવો ધર્મ આવો દેશ નો ભારે છે, કેટલા કેટલા નવો જાય કોઈ કહે મંદિર વાળા એ નવો કહ્યું ભગવાન આ તો અનાદિ નો દીકરા નવો કોણ સાથે બાકી પરમાત્મા કેવું જ્ઞાન બિરાજે છે, મહાવીરમાં પ્રભુ બિરાજે છે, સુમંદ ભગવાન એવા વિશ્વ શંકર બિરાજે છે, માથે કેવળીઓ બિરાજે છે. મહાવીર છે ને પંચ મહાવીર જે કેવળીઓમાં માથે એવા વિશ્વ વિશ્વ ને બકરી પંચા એમ છે ને એક વાત લાગે બે પાંચ પણ એમાં ભાગલા એક હાથ ભરત થી પણ મોટો મોટો ભાગ અત્યારે કોઈ વખતે અજીતનાથ ભગવાન ના વખત માં એકસો સાત તીર્થંકરો હતા, સાક્ષાત અરવિંદ પરમાત્મા શિખામણ માં આવે છે, ઉત્કૃષ્ટ હોય છે, એકસો ને સિત્તેર એકસો હાથી ને દો પાંચ વર્ષ ને પાંચ દો એકસો સિત્તેર હોય છે સંગર ઉત્કૃષ્ટ અજીતનાથ ના ભગવાન ના એકસો સિત્તેર હતા. ભગવાન પાસે આ કુંકુંડાચાર ગયા હતા અને જ્ઞાન ની પર્યાય ઉત્પન્ન થવાનો બતાવો, એ જ્ઞાન થઈને આવ્યા અને શાસ્ત્ર બનાવ્યા. સાક્ષાત ભગવાન ત્રિલોકનાથ શ્રીમંદ ભગવાન બાંધતા સંત તો એનો અનુવાદ કરે છે.
કાનન કરે અને અંદરમાં સુધી એ અને સુધી અંતરમાં ઉતરે બરાબર એ છે એ કેવળ જ્ઞાન સરોતા જ્ઞાન પર પદાર્થ ને કહેવું રહેવાનું પસંદ વાસ્તવમાં તો પોતાને જાણતા પોતાને જાણતા સમક્ષ પદાર્થો જણાઈ જાય છે આત્મજ્ઞાન માં એ સર્વજ્ઞ શક્તિ આવે છે ને પૂરતાની શક્તિમાં સર્વજ્ઞ શક્તિ એટલે સર્વને જાણે માટે એમ પરમાન ને એ સર્વજ્ઞ પણ એ આત્મજ્ઞાનમય પણ છે અરે વાતે વાતો છે બહુ વિતરા સર્વજ્ઞ પરમાન શક્તિ છે એ સર્વને જાણે છે એને માટે સર્વજ્ઞાન નહીં એ સર્વજ્ઞ શક્તિ પર્યાયમાં સર્વને જાણવા પણ પોતાના સામર્થ્ય પોતાના બધું જણાય છે બરાબર આત્મજ્ઞાનમય સર્વજ્ઞ શક્તિ એમ લીધું છે આત્મદર્શનમય સર્વજ્ઞ સર્વદર્શી શક્તિ ઓહો વિકરાજ સંતો જગતને કરુણા કરીને આવી વાત કરી દીધી એની સર્વાજીની શું કરવી કહીને કાય કાય શું કરવા જાય જ્યાં એ શક્તિઓ કરી છે ત્યાં તારે કરવાનું જવાનું છે હા હંગામ ત્યાં ભગવાન આત્મા અનેક શક્તિવાળી તત્વો છે એક એક શક્તિનો અનંત સામર્થ છે એ અનંત શક્તિઓ એક આત્મામાં છે ત્યાં તારે જવાનું ભગવાન ત્યાં તારે નજર કરવાની છે નિદાન કર્યું છે ત્યાં નજર કરવાની છે અને નજર કરવાથી કેવળ જ્ઞાન પ્રગટ થાય છે એ સ્વતંત્ર પર્યાયનું સામર્થ્ય એટલું માટે પ્રગટ થાય હા હા એ લોકાલોકને જાણે માટેની સર્વજ્ઞ પણ એમ નહીં એ સર્વજ્ઞ શક્તિની પર્યાય આત્મજ્ઞાનમય પૂરી થાય છે હા સમજાણું કાંઈ વ્યવહારના આગ્રહીઓ ને ઇંગ્લિશના આગ્રહીઓ ને તેની લાગે આ બધું અને જાણતો ને તમારા કાંડા કરતા એક થોડી એને કે કરે કે હું જેડી આને ઇંગ્લિશ તમને નીતો તમારા હે કાંડા મિત્ર કાંડા મિત્ર મારે થોડી વાર બાપા હા સ્વતંત્રતાની વાત એથી તને એમ થાય છે કે નિમિત્ત આવે તો થાય વ્યવહાર હોય તો નિશ્ચય થાય ભગવાન એવું થોડું નથી કરો સમજાણું કાંઈ એવી જ્ઞાની નિર્મળતા સ્વચ્છતા છે વળીથી આત્મ સ્વરૂપ સ્વસંવેદન છે સ્વતંત્ર પરથી મૂળ નતન ભગવાન સ્વનામ પોતાથી સમનામ પ્રત્યક્ષ વેદાયુગો એનો સ્વભાવ છે હા પ્રભુને પામર તરીકે એને ઓળખો પ્રભુતાના શક્તિનો ભંડાર એક એક શક્તિ પ્રભુતાથી ભરેલી એવી અનંત શક્તિઓ જીવકર ચિત્તી દ્રષ્ટિ જ્ઞાન શુદ્ધ વિડીયો પ્રભુતો એવું તો સ્વરૂપ સ્વરૂપ તો સ્વતંત્રતા છે એવી સુરતાવી શક્તિઓનું વર્ણન તો સમય કારણ જ એક એક શક્તિ અનંત સામર્થ્ય ભરેલી છે એવા સામર્થ્યને સ્વસંવેદથી જણાવ્યું છે કે પોતાના આત્માના જ અનુભવમાં આવે કેવું છે ગુરુને તેમની વાણી કે ચેતન ભગવાન જીવતન પણ
સામર્થ્યનો અનુભવ કરાવી શકે. ભગવાન કે ભગવાનની વાણી કે ગુરુ ને ગુરુની વાણી એ તો પર વસ્તુ કોઈ ઉપર જ્યાં સુધી લક્ષ કરે તો અનુભવ થાય નહીં. ભગવાનની વાણી થી નો લાભ થાય. અરે આ ભગવાન બહુ સરળ માં અનંત વાગ્યો છે. અનંત કાળ થી અનંત કાળ થી આ થયો વિના ભાન ભગવાન સેવા નહીં ગુરુ સંત ને નીચા ને અભિમાન નો અર્થ એ કે છે તે હું માન્યો ને જાણ્યો નહીં. પગ ડબ્બા નથી ત્યાં સમજાણું કાંઈ સીધી ઘાટ મારે સમજે તો જાણ્યું નહીં પણ જાણનાર ની સેવા ન કરી એમ આવે છે. એનો અર્થ ભગવાન સંતોષ કે છે એ વાત ને તે અંદર લક્ષમાં દીધી નહીં એટલે સેવા ન કરી એ વાત મોટી મોટી વાતો કરે એમ કરે એમ કરે. હા બાપુ તો મોટો તારી મોટો ની શું વાતો કરવી. અનંત આ સિદ્ધની પર્યાય ના અનંત ખુદ તારા સ્વભાવમાં પીડા છે. અનંત એક સિદ્ધ થાય એવી અનંતી પર્યાય એ તારી શક્તિમાં સિદ્ધની પર્યાય અનંતી પડી છે કારણ કે ગુણ છે. એની મૃતકની શું વાત એની મહંતતાની શું નો કેમ એ ભગવાનના કેણ આવ્યા છે. મારા ઘરની કન્યા આવતી હોય ને બે પાંચ ભાઈ આવતી હોય બે પાંચ લખી તો કઈ વાણી મોડી હોય તો પણ શીખાઈ જાય. કચા નાવી રાજા હોય પણ તે આ 2 લાખ લઈને આવે છે ને કરોડપતિ માણસ છે અને પછી દીકરીઓ નથી મરી ગઈ છે બધી ન્યૂઝ પછી આવવાનો છે. હા એના વેણ સ્વીકારે ત્રણલોક ના નાથ એને વેણ કેણ આવ્યા છે. અરે નાથ તારામાં પૂછા પડી છું ત્યાં જા એની અરે લગ્ન કર સમજાણું કાંઈ એ વાત છે. બધા ભગતણા કે છે એ ભગતણા કાલા છે એ કાલા ને જાણશો એ પ્રભુની શક્તિને વાલા છે. સમજાવું કાંઈ ગયેલા છે વાર પાડીશમાં બીજા નીચે 9 વર્ષે આવીને 79 વાળા 20 હતા એ જાણ કરે ભજન કરે જવું પડે ત્યાં નાની ઉંમર જાય સાંભળ્યું તો પેલા એમ ગાતા ભગતરા કે છે રે ભગતરા ગેલા છે સમજેલા ને જાણશો રે પ્રભુ ને ક્યાં પહેલા એમ ગાતા. એનો અર્થ આ હો યુટ્યુબ પર ને બાકી તમે પોતાનો ભગવાન પૂર્ણાનંદ નો નાથ જેને અંદર વીત્યો એની વાલકની શું વાત કરવી છે. જેને પરમાત્માના સ્વભાવ પોતાનો એની હારે જેને વાલક થઈ એ ભગતણા ભલે ગયેલા તો પણ વાલા થઈ એ અર્ભકાળના કેવું જ્ઞાન દેવાના. સમજાણું કઈ દુનિયાની ન બેસે આખરી વાત ને લાગે શું થાય ભાઈ વસ્તુ સુધી પ્રેમ રહેશે. ધર્મીની દ્રષ્ટિમાં ઇન્દ્રાસન ના ઇન્દ્રુ ના સુખો પણ ઘેર જેવા લાગે છે. જેના આત્માના અંતર સ્વરૂપમાં આનંદ છે એવી જ્યાં દ્રષ્ટિ થઈ એને ઇન્દ્રના ઇન્દ્રાસનો જેને અનાજના ધોકા નથી થવાના
એવા જેના વિપરીત શરીર એના ભોગ હજારો ઇન્દ્રાણીઓ ના હેર 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 કેમ કે રાજના રાજ શહેર છે. ભગવાન આત્માનો આનંદ તો અમૃત છે. એ ભગવાન નું વેદન આમાં છે. હું તમે પોતાનું સ્વસ્થ વેદન એ ભગવાન જીવ ધનિકી પણ જણાયું નથી. ગુરુ અને એમની વાણી કે તીર્થંકર ની જીવ ધની પણ તેનો અનુભવ કરવા સમર્થ. જીવ અનુભવ કરે તો તે નિમિત્ત માત્ર કહેવાય. અનુભવ કરે તો નિમિત્ત કહેવાય, એનાથી થયું નથી. આવી વાતો કહેવાય કે દયા પાવી આમ કરવું આમ કરવું. મારવાડીમાં તો જેમ કેટલાક જીવ દયા પાવાની છે, બધી કેટલા માણસ ઘરે ન ખાય એમ કે એકને નદી ખાય એમ કેમ દૂર શીખે એ દયા પાવી કરાય. અરે ભગવાન દયાની ખબર નથી પાડતી. દયા તો આત્મા આનંદનો નાથ વિકરાગ સ્વરૂપી છે. એવું એનું જીવન છે તેનો સ્વીકાર કરવો એને દયા પાડું કહેવાય છે. જીવો એનો સ્વભાવ જીવતો જીવતો જાગતો છે એને એ રીતે માને કબૂલે એને દયા જીવની પાડી. એને એટલો નમાનતા રાગને અલ્પગવાળો માનવો એ જીવની પૂર્ણ હયાતીનો નકાર કરનાર એ હિંસા કરે છે. બરાબર સમજાણું કાંઈ આવી વાતો છે ભાઈ. વિતરા ત્રિલોકના સરોગના પરમેશ્વર હરિહંસના પંથ મહારાજેશ્વર દેવ એમના મુખથી જીવ ધની આવી એમાં આ આવ્યું છે. આ એના ચેન છે. સમજાણું થાય અમારી વાણી થી પણ તું ન જણાય એવો તમે કીધો છે. એ તો ગુજરાત છે. સમજાણું થાય ભૂલભાઈ આપણને રોટલી વાતો છે. ભગવાન ભગવાન જેવો ભરે શંખલા ભરા હાથમાં આવે આવો મારો વિતરાગ નો સમજાય છે. કાંઈ અનુભવ કરતો થતું નથી. જે અનુભવ કરે તો તે નિમિત્ત માત્ર કહેવાય. તે સ્વાનુભવ ગોતર છે. આત્મા તો પોતાના સ્વભાવથી જણાય ને અનુભવ થાય એવો છે. વિભાવ ને નિમિત્ત ને સંયોગ થી જણાય એવો ચીજ એવી ચીજ નથી. એવી વસ્તુ નથી. તે સ્વાનુભવ ગમે છે. આત્મા પોતે તેને ઓળખી અનુભવ કરી શકે છે. એ રીતે વાસ્તવમાં આત્માને વરદ્રવના અને રાજાજીના ગ્રહણ ત્યાગ નથી. તે સર્વજ્ઞ છે માટે સ્વાનુભવ ગમ છે. સ્વજ્ઞ સર્વજ્ઞ જ્ઞ છે એટલે જ્ઞાન ગમ છે. એ જ્ઞાન સ્વભાવી છે અને જ્ઞાન ગમ છે. રાજ ને પણ ગમ છે.